અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 8051 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું. 542 કરોડ રૂપિયાના સુધારા સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું તો બજેટમાં સૌથી મોટી રાહત એ છે કે પ્રોપર્ટી સહિતના કોઈપણ ટેક્સમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. તો આ સાથે શહેરમાં 7 નવા ફ્લાયઓવર માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. વાડજમાં દાંડી ચોક, નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજ, મણિનગર રેલવે ક્રોસિંગ, શાહીબાગ ડફનાડા, નરોડા ગેલેક્સી ફ્લાયઓવર બ્રિજ અને વિનોદા ભાવે અને વિવેકાનંદનગર ખાતે પણ ઓવરબ્રિજ બનાવવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે. તો બીજી તરફ 6 નવા રોડનું ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક વાહનોના વેરામાં 100% મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ સાથે લાલ દરવાજા ટર્મિનસ અને માણેકચોકનું 5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. તો શારદાબેન હોસ્પિટલનું પણ 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. એલજી હોસ્પિટલને પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે. એટલું જ નહીં, હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓને 10 રૂપિયામાં ભોજન આપવાની પણ કોર્પોરેશને જાહેરાત કરી છે. ઉજવણીમાં ફાયરિંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્ય પોલીસ વડા કચેરીએ પરિપત્ર જાહેર કર્યો છે કે જાહેર સ્થળો, ઉજવણી, લગ્ન સમારંભ અને મેળામાં પરવાનગીવાળા હથિયારનો ઉપયોગ નહીં કરી શકાય અને જાહેરમાં હથિયારનું પ્રદર્શન કે ઉપયોગ કરવામાં આવશે તો તેની પરવાનગી રદ કરવાનો પણ આદેશ અપાયો છે. ખોડલધામનું રાજકારણ ફરી ગરમાયું છે. ચર્ચા છે કે પરેશ ગજેરા અમરેલીથી ચૂંટણી લડશે, કારણ કે ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાના પોસ્ટર્સ વાયરલ થયા જેમાં ઉલ્લેખ છે કે પરેશ ગજેરા અમરેલીથી ચૂંટણી લડશે, જો કે તેમણે આ વાતને નકારી છે. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ધરણાનું આયોજન કર્યું. 800 જેટલા કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી ગયા છે. કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ગુજરાતના આરોગ્ય કર્મચારીઓની સારી કામગીરી હોવા છતાં હક નથી આપવામાં આવતો અને જો આ સમગ્ર મામલાનો ઉકેલ નહીં આવે તો 15 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની પણ કર્મચારીઓએ ચીમકી આપી હતી. સુરતમાં જિલ્લા આરોગ્ય શાખાના 800થી વધારે ટેકનિકલ શાખાના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. કર્મચારીઓને કામકાજથી દૂર રહીને વિરોધ પ્રદર્શન કર્યું. હાથમાં બેનર સાથે તેમણે વિરોધ દર્શાવ્યો. કર્મચારીઓની માંગ છે કે ગ્રેડ પે અને પગારની વિસંગતતા દૂર કરવામાં આવે. તો આ સાથે બનાસકાંઠામાં પણ 1500 જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા. વિરોધ નોંધાવતા કર્મચારીઓએ રક્તદાન અને રામધૂમ યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. કર્મચારીઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે. તો જૂનાગઢમાં મગફળીના વેચાણને મુદ્દે નાફેડના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે શનિવારે બેઠકનું આયોજન કરવામાં આવશે. આગામી 15 ફેબ્રુઆરીથી નાફેડ મગફળીનું વેચાણ ચાલુ કરે તેવી શક્યતા છે. તો નાફેડ પાસે કુલ 7 લાખ ટન મગફળીનો જથ્થો ઉપલબ્ધ છે. મગફળીનો નિકાલ યોગ્ય રીતે થાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. ભરૂચ નગર સેવા સદનમાં વિપક્ષી કોંગ્રેસના ધરણા હજુ પણ યથાવત. વિપક્ષના સભ્યોએ પ્રમુખની કેબિન બહાર રાત વિતાવી, જો કે સાંજ સુધી નિરાકરણ નહીં આવે તો પાલિકાને તાળા મારવાની પણ ચીમકી આપી છે. તો ભાજપના શાસકો દ્વારા કોંગ્રેસના સભ્યોને વોર્ડમાં વિકાસ કામ ન કરતા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યો છે. સુરતમાં ડોક્ટર મહિલાના અપઘાતના કેસમાં અડાજણ પોલીસે મહિલાના સાસુની ધરપકડ કરી. ડોક્ટર મહિલાના બેસણામાં સાસુ આવતાની સાથે જ પોલીસે તેમની ધરપકડ કરી છે. તો 2 દિવસ પહેલા ડોક્ટર પતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન અને ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતો રેલી કાઢી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેલીમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. વડોદરામાં પોઈચા રાણિયા સામે સસ્તા અનાજની દુકાન પર ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. દુકાન સંચાલક દ્વારા અનાજ ઓછું અપાતા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોએ જનતા રેડ કરી અને દુકાન બંધ કરાવી હતી. સરપંચ અને ગ્રામજનોએ અધિકારીઓને રજૂઆત કરી તો તેમણે ચૂંટણી કામમાં વ્યસ્ત હોવાનું બહાનું આપ્યું.